તારીખ 6/1/2021 ધોરણ 3 કલસોર ચોપડીમાં પાન નંબર 123 ઉપર આપણે જોઈશું. આપણે પાઠ અધૂરો છે તો આપણે હવે ચાલો આગળ વધીશું. આપણે 1, 2, 3, 4 પંક્તિ પૂરી થઈ ગઈ છે, પાંચમી પંક્તિ આવી આપણી. તો શું છે, તો પહેલી પંક્તિમાં આપણે શું હતું કે કીડીને હાથી બેઓ રમત રમે છે એમાં હાથી પકડાઈ જાય છે, પછી કીડીનો હાથીનો દાવ આવે છે એમાં કીડી પાછું પાંદડી હાથી ફૂંક મારે છે, પાંદડું ઉડી જાય છે. આગળ જોઈશું શું આવે છે. એક વાર ચંદુ હાર્યો અને એક વાર ટીકુ હારી, થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી, મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મોં કાન સંકોડી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું હવે બરાબર સંતાજે, હો પૂછડી પણ દેખાવી ના જોઈએ. કોણ કે છે? કીડી કે છે. શું કે છે? ટીકુએ આંખો ખોલી બંને ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું તેની પૂછડી દેખાતી જ ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર ઉપર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકી તે પથ્થર પરથી નીચે ઉતરી, આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો નથી. ટીકુ જે પથ્થર પર ચડી હતી તે પથ્થર ઉભા થયો. અરે એ તો ચંદુ હતો, તે જોર જોરથી બૂમો પાડવા માંડી, હું જીતી ગયો. સારું કઈ વાંધો નહીં, હવે મારો વારો છે. સંતાન તું આંખો બંધ કર. ટીકુએ અક્કલ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાનમાં પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ જ શોધી, આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓ પર જોયું, પાંદડામાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુ તો દેખાય જ કેમ નથી, હું તો હાર્યો તું જીતી. ટીકુ બહાર આવ હવે, એક વાર હું જીત્યો. ટીકુડી એક વાર હું હારી, એક વાર તું હાર્યો. ચંદુડા હું જીતી ગઈ. હા રહી હું તારા કાનની પાછળ, મને તો ખબર પણ નથી કે તું મારા પર ચડીને સંતાઈ છું. પાછળ આપણે જોઈશું. એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડના રમ્યા હોત તો હું તો જીત જાત. જો સૌથી મોટું ઝાડ પાડી આપતો તે જીતે. હા, એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જો નાનામાં નાના દરમાં ઘૂસી જાય કે જીતે. હા, એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા, તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ને ટીકુ બહેન ગઈ ત્યાં ઉડ્યા. આ રીતે આપણે સરસ મજાનો પાઠ અહીં પૂરો થાય છે. વાર્તામાં ચર્ચા કરીશું આપણે. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો આ વાર્તામાં આપણે ક્યારે મજા આવી સૌથી વધારે, કે જ્યારે કીડી હાથીને કાન આગળ છુપાઈ ગઈ ત્યારે. હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં જઈ પડી, હાથી હસ્યો તો કીડી ઉડીને આગે જઈને પડી ગઈ. તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે, કીડી સાથે કે હાથી સાથે? તો કેમ, તો કીડી સાથે રમવાનું ગમે. જો કીડી સાથે રમે તો કીડી ના દેખાય, અને હાથી સાથે રમે તો હાથી દેખાય આવે. તમારા વાળા મિત્રનું નામ શું છે, તમે તેની સાથે કઈ રમત રમો છો એ આપણે જોવાનું લખવાનું છે. તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો, આ તમારે ઘેર પ્રવૃત્તિ કરવાની છે. શાળામાં થપ્પો રમવાનું હોય તો તમે કયા કયા સ્થળે સંતાવાનું પસંદ કરો? તો આપણી શાળામાં ખાસા બધા ક્લાસ છે, આપણે સંતાઈ શકીએ છીએ. ઓફિસ છે, બહાર ગ્રાઉન્ડ છે, એની પર એક ઝાડ છે, એની પાછળ પણ આપણે સંતાઈ શકીએ છીએ. સાચું હોય તો કાન પકડો ને ખોટું હોય તો કાન નાક પકડો. તો આપણે જો મેડમે લખ્યું છે તો હાથી અને કીડી દુશ્મન હતા, નાક પકડવું, હાથી કુસ્તી રમવા માંગતો હતો, કાન પકડવું. તો આ રીતે મેડમે લખ્યું છે, એ રીતે તમારે લખવાનું છે અને વાંચવાનું છે. એકવાર કે કાન પકડશો કે નાક પકડશો, બરાબર છે? જોઈશું જવાબ આપો. તો પ્રશ્નના જવાબ છે, પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી ગઈ? પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા જ હતા. નંબર 2, તું તો ઝાડ કરતા જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તું તો ઝાડ કરતા જાડો છે એવું ટીકુએ ચંદુને કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ
સંતાનો છતાં તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. નંબર 3, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું? જ્યારે ટીકુ ઝાડના પાનની નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેની શોધવા આ બાજુ જોયું, પેલી બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. નંબર 4 પર જોઈશું, ટીકુ ચંદુને કેમ શોધી ના શક્યો? ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મોં કાન સંકોળીને બેસી ગયો હતો, તેથી એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી. ટીકુને ક્યારે નવાઈ લાગી? ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઉભો થયો એ પથ્થર નહીં પણ હાથી જ ચંદુ હતો, તેઓ જાણી ટીકુને નવાઈ લાગી. ચંદુ થપ્પો ન કરે તે શકે માટે ટીકુએ શું યુક્તિ કરી? ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ અક્કલવા પ્રીતે પગ પર થઈને ચંદુના કાન પર ચડી ગઈ, સંતાઈ ગઈ. તો આ રીતે આપણે પ્રશ્ન અહીંયા આગળ પૂરા થાય છે. પાછળ આપણે જોઈશું અભિનય કરવાનું છે, તો આપણે ઘરે પ્રયત્ન કરવાનો, અભિનય કરવાનો બરાબર છે, તમારે જાતે અભિનય કરવાનો છે. અને ચિત્ર 1 માં ચીકુના સંવાદ નારાયણના ચંદુડા તું પણ મસ્કરી કરે છે, એ પહેલા વાર્તા પ્રમાણે અભિનય કરવાનો છે. આ બધામાં અભિનય આપણે કરવાનું છે. નીચે આપણે જોઈશું, વાંચો, વિચારો, ઓળખો અને લખો. ઉપર કૌંસ આપેલા છે, કીડી મસ્કરી કરે છે, બચાવો બચાવો, એન ગેન દીવા ગેન. હવે બરાબર સંતાજી, હા એક વાર તું હાર્યો. આ કોણ બોલે છે? તકે કીડી. હવે હાથી શું બોલે છે? હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ગેન દીવા ગેન, એક વાર તું જીતી, બહાર આવ હવે. તો આપણે આગળ પાન નંબર 126 ઉપર આગળ આપણે પૂરું કરીએ છીએ. વધુ આપણે બીજા પાઠમાં બીજી વારે જોઈશું. તો ચોપડીમાં આપણે તમારે પાન નંબર 125 અને 126 તમારે પૂરવાનું છે, ધોરણ 2 ને પાન નંબર 125 અને 126 તમારે પૂરવાનું છે. અને એક વાર પાઠ તમારે વાલીને સંભળાવવાનો છે. આ તમારું લેસન છે. અલ્લાહ હાફિઝ.